તમે દિવસની કદાચ 50 દંડ બેઠક પણ નહીં કરી શકો, પણ ગામાં પહેલવાન દરરોજ 5000 દંડ બેઠક કરતા. તાકાતના પર્યાય એવા ગામાં પહેલવાન વિશે આજે હું આપને જણાવીશ. કુસ્તી પહેલવાનની વિશે ઘણી બધી ચર્ચાઓ તમે સાંભળી હશે અને આપણા મગજમાં એક નામ ચોક્કસ યાદ આવે અને તે નામ છે ગામા પહેલવાન. આ ગામા પહેલવાનને 50 વર્ષોમાં જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમને કોઈ હરાવી શક્યું નથી. જાણીતા માર્શલ આર્ટિસ્ટ બ્રુસલીએ પણ તેમનાથી પ્રભાવિત થઈને તેમને પોતાની પ્રેરણા માની લીધા હતા. હવે વાત છે 22 મે 1878 ની. ઘણા વર્ષો પહેલા ગામાનો જન્મ અમૃતસરમાં થયો. આજે તેની વાત કરવી છે કારણ કે તેઓ તાકાતના પર્યાય છે. મોહમ્મદ બક્ષ તેમનું નામ, ગુલામ મોહમ્મદ બક્ષ તેમનું નામ. અને જો તેમના વિશે કેટલીક વાતો આપને સુધી જણાવું તો સૌથી પહેલા તેમની બાળપણની વાત. 10 વર્ષની ઉંમરમાં 15 પહેલવાનોમાં તે સૌથી આગળ હતા. સૌ કોઈ ગામાનું બળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. 10 વર્ષનું ગામાનું બળ એ હિંમત જોઈને લોકો ખુશ પણ થયા અને એ સમયે રાજાએ તેમને ઇનામ આપ્યું. હવે વાત સયાજીરાવ ગાયકવાડ એટલે કે વડોદરા રાજ્યમાં કુસ્તી સ્પર્ધાનું આયોજન હતું. ગામા પહેલવાનને જોવા માટે વિશાળ જનમેદની ભેગી થઈ ગઈ. એક એવો પથ્થર હતો જે લગભગ 1200 કિલો વજનનો હતો. આજે પણ એ પથ્થરને સયાજીરાવ મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યો છે કારણ કે પહેલવાન ગામાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેતા પહેલા એ પથ્થર ઉચક્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપની જો વાત કરીએ, તેઓ લંડન પહોંચ્યા. લંડનમાં તેમની ઉંમર અને ઊંચાઈ, ઊંચાઈની વાત કરું તો 5 ફીટ અને 7 ઇંચ હતી, એટલે ઓછી ઊંચાઈને કારણે તેમને ચેમ્પિયનશિપમાં પ્રવેશ આપવાથી જ ઇનકાર કરી દીધો. પણ ગામા તો હાર માને તેમ હોતા જ નહીં, તેમણે ચેમ્પિયનશિપના તમામ કુસ્તીબાજોને કુસ્તી માટે પડકાર ફેંક્યો. પડકાર ઝીલવા કોઈ આગળ ના આવ્યું. બધાને એમ કે પહેલવાનને લાગ્યું કે ગામા આસાનીથી હારી જશે અને જતા રહેશે. ગામાએ તો બીજો પડકાર ફેંક્યો કે જો પોતે હારી જશે તો ઇનામની પૂરી રકમ ચૂકવીને ચાલ્યા જશે. અને સ્વીકારનાર પ્રથમ અમેરિકન રેસલર બેન્જામિન રોલરને આસાનીથી તેમને હરાવ્યા. ત્યારબાદ બીજા 12 કુસ્તીબાજોને પરાસ્ત કરી દીધા અને વટતી ચેમ્પિયનશિપમાં તેમને પ્રવેશ કર્યો. એ છે ગામા પહેલવાન. હવે ગામા પહેલવાન એક દિવસમાં 5000 દંડ બેઠક અને 3000 પુશઅપ કરતા. તેમના ખોરાકમાં 6 દેશી ચિકન, 10 લીટર દૂધ, 1.5 કિલો ઘી અને બદામનું સેવન કરતા. દરરોજ 7.5 લીટર દૂધ ઉપરાંત 750 ગ્રામ બદામને ફ્રૂટ જ્યુસમાં મેળવી ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવતું ટોનિક ડ્રિંક તેઓ પીતા હતા. અને તેમના અંતિમ દિવસો જ્યારે હતા ત્યારે તેમણે એ પાકિસ્તાનના લાહોરમાં વિતાવ્યા છે દિવસો. તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી. તેમના એક પ્રશંસક હતા જીડી બિરલા. તેમણે 2000 રૂપિયાનું માસિક પેન્શનની યોજના શરૂ કરી અને ત્યારબાદ સરકાર દ્વારા પણ તેમને 300 રૂપિયા એ જમાનામાં સહાય આપવામાં આવતી. તો ગામા પહેલવાન જીવે ત્યાં સુધી તમામ દવાનો ખર્ચ પણ સરકારે ભોગવવાનું જાહેર કર્યું હતું. હવે 23 મે 1960 દિવસે ગામા પહેલવાનનું નિધન થયું. પોતાના જીવનકાળ દરમિયાન અજય રહ્યા હતા અને મૃત્યુ બાદ પણ તેમનું નામ અજય રહ્યું એવા પહેલવાન ગામા.